ધોરાજીના વોર્ડ નંબર 12માં નગરપાલિકા દ્વારા નવા શૌચાલય બનાવવાને મુદ્દે નગરપાલિકાના પ્રમુખને વાલ્મીકી સમાજના લોકોએ આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં શહેરના વોર્ડ નંબર 12માં આવેલા લાલા લજપતરાય વિસ્તારમાં જૂના શૌચાલય પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા છે અને તે જગ્યા પર નવા બાંધકામની શરૂઆત થઈ છે, પરંતુ કોઈ કારણોસર આ કામગીરી ખોરંભે પડતા છેલ્લા એક મહિનાથી ખોદકામ કરેલ સ્થિતિમાં જેમનું તેમ પડ્યું છે. આ બાબતનું આવેદનપત્ર નગરપાલિકાના પ્રમુખને આપવામાં આવ્યું છે. તાકીદે બાંધકામ શરૂ કરવાની માંગણી કરવામાં આવી છે અને આ બાબતે તારીખ 9-3 થી આવતી તારીખ 9-4 સુધીમાં બાંધકામ શરૂ કરવામાં નહીં આવે તો ગાંધીજીધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી યુથ કોંગ્રેસના પ્રમુખ આશિષ જેઠવાએ ઉચ્ચારી હતી. મારું નામ જેઠવા આશિષ, ધોરાજી યુથ કોંગ્રેસ પ્રમુખ વાલ્મીકી સમાજ. આજે ધોરાજીમાં વોર્ડ નંબર 12માં જ્યાં જૂના શૌચાલયો હતા આજથી લગભગ 30-40 વર્ષ પહેલાંના, જે નગરપાલિકાએ તોડી પાડેલ છે નવા બાંધકામ કરવા માટેનું, પણ આજે મહિના દિવસથી કે 2 મહિનાથી કોઈ પણ જાતનું કામ ચાલુ કરવામાં નથી આવેલું અને પાયા ખોદીને રાખી દીધેલા છે, જેના સંદર્ભે અમે આજે નગરપાલિકા અને પ્રમુખને આવેદનપત્ર આપેલું છે કે જો 1 મહિનાની અંદર આનું કામ ચાલુ કરવામાં એ સ્થળ ઉપર કામ ચાલુ નહીં કરે તો પ્રતિક ઉપવાસ આંદોલનનું અમે ચીમકી આપેલી છે. 1 મહિનાની અંદર અમે તારીખ આપેલી છે નગરપાલિકાને. આજે 3-9-2017 અને 3-9-4-2017 સુધીમાં જો કામ ચાલુ કરવામાં નહીં આવે તો એ જ તારીખે અમે ઉપવાસ આંદોલનનું આયોજન કરેલ છે. ધોરાજીના કયા વિસ્તારની વાત? વોર્ડ નંબર 12 સુધરાઈ કોલોની, લાલા લજપતરાય કોલોની. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, ધોરાજી.